नमस्कार विद्यार्थी मित्रों, विमला विद्यालय ई क्लासेस में आपनु हार्दिक स्वागत है। आज आपणे धोरण 8 विषय गणित अने तेमा पहलू प्रकरण सम्मेय संख्याओ विषे अभ्यास करीशुं। हवे आपणे तेमा स्वाध्याय 1.1 जोता हता, जेमा आगळना विडियो लेक्चर में आपणे दाखला नंबर 2 अने दाखला नंबर 3 गण्यो हतो, बराबर। तो हवे आपणे दाखला नंबर 4 जोईए। तो नीचे आपेल संख्याओनो व्यस्त जणावो, एटले के जे संख्याओ आपेली छे एनी व्यस्त संख्याओ विशे आपणे जणावानी छे, बराबर। तो आपणे हुं तमने आगळना विडियो लेक्चरमां व्यस्त संख्यानो कॉन्सेप्ट समझायो हतो, जे एकवार फरीथी तमे समझी लो। तो के आ व्यस्त संख्याओ एटले के कई संख्याओ, तो के जे बे संख्याओनो गुणाकार एक मळे तो ते बे संख्याओ परस्पर व्यस्त संख्याओ कहेवाय, बराबर। एटले के जे बे संख्याओनो गुणाकार एक मळे तो ते बे संख्याओ ए परस्पर व्यस्त संख्याओ कहेवाय। अने विरुद्ध संख्यामां शुं हतुं, आपणे दाखला नंबर 2 मां जोई के जे बे संख्याओनो सरवाळो 0 थतो हतो अने अहींया गुणाकार 1 थाय छे, बराबर। पहेलामां सरवाळो 0 થતો હતો અને અહીંયા ગુણાકાર 1 થાય, બરાબર। સરવાળો 0 થતો હતો તો એ વિરુદ્ધ સંખ્યાઓ હતી, અને અહીંયા ગુણાકાર 1 થાય બે સંખ્યાઓનો તો એ વ્યસ્ત સંખ્યાઓ થઈ જાય, બરાબર। એટલે કે માટે ધારો કે કોઈ સંખ્યા એ છે तो तेनी व्यस्त संख्या एकना छेदमा ए थाय, बराबर। तो आपणे जोईए के आनो सरवाळो एक, आनो गुणाकार एक थाय छे के नथी थतो, तो ए गुण्या एकना छेदमा ए, तो अहींया એ ઉડી જાય તો અહીંયા જવાબ 1 આવે, એટલે કે આ બંને એકબીજાની વ્યસ્ત સંખ્યાઓ છે, બરાબર। તો હવે આપણે અહીંયા આ બધી વ્યસ્ત સંખ્યાઓ, આ બધી સંખ્યાઓની વ્યસ્ત સંખ્યાઓ શોધીશું। તો પહેલા -13 ની વ્યસ્ત સંખ્યા આપણે શોધીશું, તો બરાબર। તો કે -13 ની સંખ્યાનો જે સંખ્યા સાથે ગુણાકાર કરવામાં આવે અને 1 મળે તો એ એની શું થાય, વ્યસ્ત સંખ્યા થાય। આપણે ટૂંકમાં સમજીએ તો એને શું કરવાનો, તો કે જે આને છેદમાં છે 1 ના છેદમાં લઈ જવાનો, જો છેદમાં ના આપેલી સંખ્યા હોય તો કે અંશ અને છેદ આપેલો હોય તો છેદ અને અંશ ઉલટાઈ દેવાનો, બરાબર, અને છેદ ના આપેલો હોય તો એને 1 ના છેદમાં લઈ જવાની, બરાબર। તો હવે -13 ની વ્યસ્ત સંખ્યા શું થશે, બરાબર। એટલે કે -13 ની વ્યસ્ત સંખ્યા તો અહીંયા નિશાની તો એમની એમ જ રહેશે, પણ અહીંયા
माइनस एक ना छेद में तेर। अहीं खास जोवानुं छे के व्यस्त संख्या में निशानी बदलाती नहीं, ज्यारे विरुद्ध संख्या में शू थतुं हतुं तो कि निशानी बदलाती थी, बराबर। तो अहीं माइनस तेर नी व्यस्त संख्या शू थशे तो के माइनस एक ना छेद में तेर, बराबर। तो हवे आपणे जोईए के आनो गुणाकार एक थाय छे कि नहीं थतो, तो के माइनस तेर गुण्या माइनस एक ना छेद में तेर, बराबर। अहीं तेर तेर उड़ी गया, माइनस माइनस प्लस एटले एक मळी गयो, तो आ शू थशे एक बीजानी परस्पर व्यस्त संख्याओ थशे। ए रीते माइनस तेर ना छेद में ओगणीस नी व्यस्त संख्या कई थशे, तो अहीं पहला आपणे शू करवानुं छे, निशानी तो एम नी एम राखवानी छे, एटले माइनस एम नी एम रहेशे, पछी अंश छे ए छेदमां जशे अने छेद छे ए अंशमां जशे, बराबर। तो आ ओगणीस छे ए अहीं અંશમાં આવી જશે અને તેર છે એ નીચે છેદમાં જશે, બરાબર। તો માઇનસ તેરના છેદમાં ઓગણીસની વ્યસ્ત સંખ્યા શું થશે, તો કે માઇનસ ઓગણીસના છેદમાં તેર, બરાબર। એ રીતે એકના છેદમાં પાંચની વ્યસ્ત સંખ્યા શું થશે, તો એકના છેદમાં પાંચની व्यस्त संख्या बराबर शू थशे, तो के अहीं एकना छेद में छे, बराबर। छेद ने शू करवानुं होय तो के अंश में लई जवानो, अहीं पांचना छेद में अने आ एक छेद में अहीं अंश में छे ए छेद में लई जवानो, एटले के पांचना छेद में एक एटले के शू थशे पांच, बराबर। એટલે કે એકના છેદમાં પાંચની વ્યસ્ત સંખ્યા શું થશે, તો કે પાંચ થશે, બરાબર। એવી રીતે હવે આપણે આની વ્યસ્ત સંખ્યા શોધીએ, તો કે માઇનસ પાંચના છેદમાં આઠ ગુણ્યા માઇનસ ત્રણના છેદમાં સાત, બરાબર। તો એમાં શું કરીશું આપણે, તો પહેલાં તો અહીંયા આનું સાદું રૂપ આપી દઈશું, તો અહીંયા ગુણાકાર આપેલું છે, બરાબર। તો કે આપણે પહેલાં અંશનો ગુણાકાર કરી દેવાનો, પછી નીચે છેદનો ગુણાકાર કરી દેવાનો, બરાબર। એટલે કે માઇનસ પાંચ ગુણ્યા માઇનસ ત્રણ છેદમાં આઠ ગુણ્યા સાત, બરાબર। પછી માઇનસ પાંચ ગુણ્યા માઇનસ ત્રણ એટલે ત્રણ પંચા પંદર, પણ કેવા પંદર આવશે, ઋણ આવશે કે ધન આવશે, તો કે ધન આવશે, તો કે કેમ, તો કે માઇનસ માઇનસ પ્લસ થઈ જાય ને, તો કે પંદર અને આઠ સિત્યા એના છેદમાં કેટલા થાય, તો કે આઠ સિત્યા છપ્પન। તો આપણને આનું સાદું રૂપ શું મળ્યું, તો કે પંદરના છેદમાં છપ્પન, બરાબર। તો હવે કે આ પંદરના છેદમાં છપ્પનની વ્યસ્ત સંખ્યા શું થશે, તો આપણે શું કરવાનું છે, તો કે કંઈ નહીં કે આપણે છેદને અંશમાં લઈ જવાનું અને અંશને એ છેદમાં લઈ જવાનું, બરાબર। તો કે છપ્પન એ શું થશે, છેદમાં છેદ તે અંશમાં જશે, અને અંશમાં પંદર છે એ છેદમાં જશે, બરાબર। એટલે કે છપ્પનના છેદમાં પંદર, તો આ આખી સંખ્યાની વ્યસ્ત સંખ્યા શું થાય, તો કે છેદ છપ્પનના છેદમાં પંદર। એવી રીતે માઇનસ એક ગુણ્યા માઇનસ બેના છેદમાં પાંચની વ્યસ્ત સંખ્યા શોધીશું, તો પહેલાં આનું સાદું રૂપ આપી દઈશું, તો કે માઇનસ એક ગુણ્યા માઇનસ બે, બરાબર, અને અહીંયા છેદમાં પાંચ, તો અહીંયા શું થશે, માઇનસ માઇનસ ઉડી જશે, બરાબર। તો બે એકા બે, બેના છેદમાં પાંચ,
बराबर हवे बेना छेद में पांच नी विरोधी संख्या शू साचू व्यस्त संख्या शू थशे तो के बेना छेद में पांच नी व्यस्त संख्या हवे आपणे शू करवानुं छे तो के अंश ए छेद में अने छेद ए अंश में तो पांच ना छेद में बे बराबर तो आपने जवाब मिली गयो। हवे माइनस एक नी व्यस्त संख्या तो के माइनस एक नी व्यस्त संख्या शू थशे तो के माइनस एक ज थशे बराबर तो के माइनस एक नी व्यस्त संख्या ए माइनस एक ज थशे अने बीजी एवी कई संख्या छे तो के एक तो एक नी व्यस्त संख्या पण एक ज थाय बराबर तो अहीं आपणे व्यस्त संख्याओ विशे भण्या। हवे आपणे दाखला नंबर पांच जोईए तो हवे आपणे दाखला नंबर पांच जोईए तो के नीचे आपेली गुणाकारनी क्रियामां कया गुणधर्मनो उपयोग थयेल छे ते जणावो એટલે કે કયા ગુણધર્મનો આપણે ઉપયોગ કરેલો છે અહીંયા આ સંખ્યાઓમાં કયા ગુણધર્મનો ઉપયોગ કરેલો છે તે આપણે જણાવવાનું છે તો પહેલું ઉદાહરણ જોઈએ તો કે માઇનસ ચારના છેદમાં પાંચ ગુણ્યા એક બરાબર એકના એક ગુણ્યા માઇનસ ચારના છેદમાં પાંચ બરાબર માઇનસ ચારના છેદમાં પાંચ તો અહીંયા શું કરવામાં આવેલું છે તો કે અહીંયા એકને ગુણાકારના એકમ ઘટક તરીકે લેવામાં આવેલો છે બરાબર એટલે કે અહીંયા એકને શું કરવામાં આવેલું છે તો કે માઇનસ ચારને પહેલાં માઇનસ ચારના છેદમાં પાંચને એક વડે ગુણ્યા પછી પેલી બાજુ પણ બરાબરની આ બાજુ પણ માઇનસ ચારને માઇનસ ચારના છેદમાં પાંચને એક વડે ગુણ્યા એટલે કે માટે એકને ગુણાકાર માટેના એકને ગુણાકાર માટેનો એકમ અથવા તો બીજું શું કહેવાય તો કે એકમ ઘટક છે બરાબર એટલે કે એક એ ગુણાકાર માટેનો એકમ ઘટક છે બરાબર પછી આપણે બીજો દાખલો જોઈએ એમાં તો કે અહીંયા કયો ગુણધર્મ રહેલો છે એ જોઈએ બીજામાં તો કે માઇનસ તેરના છેદમાં સત્તર ગુણ્યા માઇનસ બેના છેદમાં સાત ને બરાબરની આ બાજુ માઇનસ બેના છેદમાં સાત ગુણ્યા માઇનસ તેરના છેદમાં સત્તર તો અહીંયા શું કરેલું છે તો તમે ધ્યાનથી જુઓ તો અહીંયા આ ડાબી બાજુમાં અહીંયા આ બંને સંખ્યાઓ તો એક જ છે બંને જમણી બાજુ ને ડાબી બાજુ બંનેમાં બરાબર બધી સંખ્યાઓ એક જ છે બરાબર જો અહીંયા માઇનસ તેરના છેદમાં સત્તર આપેલા છે અહીંયા પણ આપેલા છે માઇનસ તેરના છેદમાં સત્તર અહીંયા માઇનસ બેના છેદમાં સાત આપેલા છે બરાબરને આ બાજુ પણ આપેલા છે માઇનસ બેના છેદમાં સાત તો અહીંયા ખાલી શું કર્યું છે તો એનો ક્રમ બદલાયો છે એટલે કે અહીંયા બીજા નંબરમાં આપેલા છે માઇનસ બેના છેદમાં સાત અને અહીંયા પહેલાં જ આપેલા છે બરાબર તો અહીંયા કયા ગુણધર્મનો ઉપયોગ થયો છે ક્રિયામાં તો કે આ ગુણાકારની ક્રિયામાં ક્રમના ગુણધર્મનો ઉપયોગ થયો છે બરાબર એવી જ રીતે આપણે
અહીંયા ત્રીજા દાખલામાં જોઈએ તો કે માઇનસ ઓગણીસના છેદમાં ઓગણત્રીસ ગુણ્યા ઓગણત્રીસના છેદમાં માઇનસ ઓગણીસ બરાબર એક. તો હવે તમે જોયું હતું કે કોઈ પણ બે સંખ્યાઓનો ગુણાકાર એક મળે તો એ કેવી સંખ્યા કહેવાય? તો કે વ્યસ્ત સંખ્યા કહેવાય, બરાબર. તો અહીંયા ગુણાકારની ક્રિયામાં કયા ગુણધર્મનું છે એટલે કે વ્યસ્તની સંખ્યાનું અસ્તિત્વ છે. તો આપણે લખીએ કે માટે ગુણાકારની ક્રિયામાં વ્યસ્ત સંખ્યાનું અસ્તિત્વ, બરાબર. તો અહીંયા આપણે આ દાખલા નંબર 5 એ પૂરો કરીએ છીએ.